हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण 6 विषय संस्कृत भणवाना छे। आपणे आगळना चेप्टर आगळना वीडियो में आप आकाश पतती जोयुं। हवे आपणे चेप्टर 3 छे लेखनम ए जोईए। तो के लेखनम छे एटले के लेखन कार्य, एटले के संस्कृत भाषा छे ए देवनागरी लिपि में लखाय छे। आपणी मातृभाषानी लिपि छे ए देवनागरी लिपि मांथी ज आवी होवाथी शिरोरेखाने बाद करता केटलाक मूळाक्षरो छे जे देवनागरी लिपिनी जेम लखाय छे, जेथी तेनो परिचय केळवो मुश्केल नथी। केटलाक मूळाक्षरोना वळાંકોમાં થોડી ભિન્નતા જોવા મળે છે તે સમજીએ। એટલે સંસ્કૃત ભાષામાં 13 સ્વરો અને 33 વ્યંજનો છે। તો આ છે મૂળાક્ષરો, એ થોડીક આ મૂળાક્ષરોમાં થોડીક ભિન્નતા જોવા મળે છે। તો ચાલો આ મૂળાક્ષરો આપણે समझिए। तो छे घ, पछी छे ध, छ, ल, च, ज, अने आने वच्चाय ग्य, ज, ट, थ, ड, अने आ छे द। पछी छे प, श, क, अने अण। પછી વ, બ, ક, ક્ષ, ર, શ, શ, અને ખ। પછી છે ય, થ, મ, અને ભ। પછી ડ, તો આને વચ્ચાય અંક। પછી જ, અને છે હ। પછી ત, ન, ગ, અને ત્ર। પછી છે અ, આ, ઈ, ઈ, ઉ, ઉ, એ, એ, અને રુ। તો અહીંયા આપેલું છે ગ, અને અંક। તો કઈ રીતના શબ્દ વચાય છે? તો આ ગ છે, તો અહીંયા આપણે લખીએ ડ છે અંકવાળું, તો એમાં લખીએ એક્ઝામ્પલ છે અંકની, એટલે આને વચાય અંકની, અનંકની ના વચાય, વચાય અંકની। પછી છે પિંજ, તો આને પિંજ વચાય। એટલે તમને ખબર પડી કે અંક અને ગના શબ્દ છે એ કઈ રીતે વચાય। હવે આપણે એમનું સ્વાધ્યાય જોઈએ। તો સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 છે, નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો। અનુલેખન કરો એટલે કે જે શબ્દ આપ્યા છે એ જ શબ્દ જોઈને તમારે તમારી બુકમાં લખવાના છે। એટલે પેલું છે નકુલહ, નકુલહ એટલે કે નોળિયો। પછી છે વૃષભ, વૃષભ એટલે કે બળદ। પછી છે મંડુકહ, મંડુકહ એટલે કે દેડકો। પછી છે સ્થાલિકા, સ્થાલિકા એટલે થાળી। પછી પાંચમું છે વસ્ત્રમ, વસ્ત્રમ એટલે કે કપડાં। પછીનું છે ઔષધમ, ઔષધમ એટલે કે દવા। પછી છે સંચિકા, સંચિકા એટલે કે ફાઇલ। તો અહીંયા છે ગ, એનું થાય આને સંચિકા ન વચે, આને વચાય સંચિકા। પછી છે પિંજહ, પિંજહ એટલે કે સ્વિચ। પછી શૃગાલહ, શૃગાલહ એટલે કે શિયાળ। અને વાનરહ, વાનરહ એટલે કે વાંદરો। પછી છે સંખ્યા, તો એમાં પણ અંક આપે છે, તો આને સંખ્યા ના વચાય, આને વચાય સંખ્યા, સંખ્યા એટલે કે સંખ્યા। પછી છે શશકહ, શશકહ એટલે કે સસલું। પછી છે પ્રશ્ન 2, નીચે આપેલી પંક્તિઓનું અનુલેખન કરો। આ પ્રશ્ન 1 છે એ પણ તમારે છે જે શબ્દ આપેલા છે એના એ શબ્દ તમારે સામે લખવાના છે, અને પ્રશ્ન 2 માં પણ જે પંક્તિ આપેલી છે એની એ જ પંક્તિ સામે લખવાની છે। તો પેલું છે સર્વે ભંતુ ભવંતુ સુખીનઃ, એટલે કે બધા સુખી થાઓ।
પછી બીજું છે સર્વે ભદ્રાણી પશ્યંતુ, એટલે કે બધી મંગલમય ઘટનાઓના સાક્ષી બનો. પછી ત્રીજું છે શારદાએ નમઃ, એટલે કે સરસ્વતી માતાને વંદન. પછી ચોથું છે વીણા પુસ્તક ધારીણી, એટલે કે વીણા અને પુસ્તક ધારણ કરનારી. પછી પાંચમું છે પ્રસન્ન ભવ સર્વદા, એટલે કે હંમેશા મારા પર પ્રસન્ન રહો. પછી પ્રશ્ન ત્રણ છે નીચેના વાક્યોનું અનુલેખન કરો. તો એ પણ છે પ્રશ્ન એક ને પ્રશ્ન બેની જેમ વાક્ય છે, પંક્તિ છે ને શબ્દો છે એમાંથી ને જોઈ જોઈને સામેની જે લીટીઓ છે એમાં લખવાની છે. એટલે પેલું છે એક વનમ અસ્તિ, એટલે કે એક જંગલ છે. પછી બીજું છે શશકઃ ભીતઃ ભવતિ, એટલે કે સસલું ડરી જાય છે. પછી ત્રીજું છે શૃગાલઃ અનુધાવતિ, એટલે કે શિયાળ છે એ પાછળ દોડે છે. પછી ચોથું છે શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ, એટલે કે સસલું છે એ વૃક્ષની નજીક આવે છે. પાંચમું છે શશકઃ પલાયનમ કરોતિ, એટલે કે સસલું છે એ નાસી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે તમારી સંસ્કૃતની નોટબુકમાં આ લેખનમના જે મૂળાક્ષરો છે એ અને સ્વાધ્યાય છે એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે.